એટલે આખું બ્લેન્ડિંગ બહુ સરસ થાય છે. એ ગમે ત્યારે આવો તમને તો તાજી મેથીના ગોટા અહીંયા અવેલેબલ હોય છે. હું ખાસ ચેન્નઈથી ભજીયા ખાવા આવ્યો હતો, પણ ત્યાર પછી અમે બીજી જગ્યાએ ભજીયા ખાવા જ નથી ગયા. મિત્રો, અત્યારે આપણે છીએ આણંદ શહેરમાં. મારી પાછળ જે રસ્તો જાય છે એ છે ગામડીવડ ચાર રસ્તા બાજુ. પાછળનો રસ્તો જાય છે એ ટાવર બજાર બાજુ લઈ જાય છે. જૂના રામજી મંદિરની બિલકુલ જ સામે ગાયત્રી ફરસાણ હાઉસનું બોર્ડ તમને જોવા મળશે અને ત્યાં તમને ભીડ પણ જોવા મળશે. ગાયત્રી ફરસાણ હાઉસ 100 વર્ષથી એટલે કે લગભગ 3 પેઢીથી મેથીના ગોટા અને બટાકાવડા ખૂબ જ ઓથેન્ટિક સ્ટાઇલમાં એક ધારો ટેસ્ટ અને ખૂબ સરસ ગુણવત્તાવાળા અહીંયા વેચી રહ્યા છે અને ગ્રાહકો ખૂબ આનંદથી એને એન્જોય કરે છે. તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ ગાયત્રી ફરસાણ હાઉસ આણંદ. મિત્રો, ગાયત્રી ફરસાણ હાઉસમાં પ્રવેશતા જ ઉડીને આંખે વળગે એવી બાબત હતી સ્વચ્છતા. બેસવાની જગ્યા, પાણી પીવાની જગ્યા, ડિશીઝ, ટેબલ્સ, પેસેજ, બધું જ એકદમ ક્લીન. બિલકુલ તમને ગંદકી અહીંયા જરા પણ જોવા ન મળે. મિત્રો, ઘણીવાર જ્યાં તળવાનું કામ ચાલતું હોય છે એવી ફરસાણની દુકાનોમાં જારો, તવો, તેલ કાર્બનવાળું જોવા મળે છે, પરંતુ અહીંયા સીન કંઈક અલગ જ છે. ત્રણેય વસ્તુ એકદમ ચોખ્ખી જોવા મળે છે. બારે માસ લીલી મેથી ના ભજીયા મળે. નાસિક થી આવે, નાસિકથી સ્પેશિયલ આવે છે. મિત્રો, જોઈ શકો છો તમે એનું ખીરું. ખીરું પણ અહીંયા બનાવીને રાખવામાં આવતું નથી, જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે તાજું જ બનાવવામાં આવે છે. આ ફ્રેશ મેથી નાસિકથી મંગાવવામાં આવે છે, એટલે ગુજરાતમાં જો સિઝન ન હોય તો ત્યાંથી ફ્રેશ અહીંયા મળે છે, એટલે બારે માસ અહીંયા તમને મેથીના ઓથેન્ટિક ભજીયા મળી રહે. ગુણવત્તાની વાત કરીએ સચિનભાઈ, તો અહીંયા બેસન અને તેલ એ બે મુખ્ય વસ્તુ છે. તો આપણે કઈ વાપરીએ છીએ? ડબલ આસોપાલવ બેસન, સારામાં સારું બેસન આવે. ડબલ આસોપાલવ, ડબલ આસોપાલવ અને તિરુપતિ તેલ વાપરીએ છીએ, કપાસ તેલ. તો ચાલો મિત્રો હવે ટેસ્ટ કરીએ ગરમા ગરમ મેથીના ગોટા અને બટાકાવડાનો. તો દર્શક મિત્રો, ટેબલ પર ડીશ આવી ગઈ છે. મેથીના ગોટા છે, બટાકાવડા છે, મરચા છે અને ચટણી છે. ટેસ્ટ કરી અને તમને હું રિવ્યૂ જણાવું છું. પ્રથમ પહેલાં મેથીનું ગોટાને આપણે ટ્રાય કરીએ છીએ. તો જેમ જણાવ્યું એમ અહીંયા મેથીના ગોટામાં ઓલવેઝ ગ્રીન મેથી તમને મળશે, કારણ કે અહીંયા મેથી સિઝન હોય કે ન હોય પરંતુ નાસિકથી ફ્રેશ મંગાવવામાં આવે છે, એટલે બારે માસ અહીંયા આણંદમાં ગાયત્રી ફરસાણ હાઉસમાં તમને લીલી મેથીના ગોટા મળશે. ચટણી સાથે આપણે એને ટેસ્ટ કરીએ છીએ. ઓથેન્ટિક જે મેથીના ગોટા કહેવાય, મેથીના ગોટા આમ તો કોમન આઇટમ છે, પરંતુ અહીંયા ખાધા પછી એમ લાગે કે ઓથેન્ટિસિટી કોને કહેવાય. એનો ક્રિસ્પ છે, મેથી અને ચણા લોટનું જે પ્રમાણ છે, સાથે ચટણી પણ એટલી જ ટેસ્ટી છે કે ચટણી અને મેથીના ગોટાનું જે મિલન થાય છે પછી એક અનેરો ટેસ્ટ અહીંયા ડેવલપ થાય છે. હવે બટાકાવડું આપણે ટેસ્ટ કરીએ. બટાકાવડું તમને દેખાડું. એકદમ મસાલો જુઓ તમે મિત્રો, મસાલો જોઈને જ ખ્યાલ આવશે કે એની સ્વાદથી ભરપૂર આ બટાકાવડા હશે. એને પણ ટેસ્ટ કરીએ. બટાકાવડાના જે આ પડની થિકનેસ છે અને મસાલો છે એનું પ્રમાણ અને મસાલાના અંદરના ઇન્ગ્રેડિયન્ટ્સ એટલું સરસ બ્લેન્ડિંગ છે કે બહુ સરસ ફ્લેવર ડેવલપ કરે છે. જો તમને તીખું ખાવાનો શોખ હોય અને થોડું તીખું ભાવતું હોય તો આ ઓપ્શન પણ તમે ટ્રાય કરી શકો છો. મેથીના ગોટા અને બટાકાવાળા બંને વસ્તુ ટેસ્ટ કર્યા પછી બંને વસ્તુ હું રેકમેન્ડ કરું છું. બંને વસ્તુ ટોપ ક્લાસ છે.
મિત્રો, ઘણીવાર આપણે ફરસાણ જ્યારે ટેસ્ટ કરીએ ત્યારે જ્યારે જેવું આપણે મોઢામાં મૂકીએ ત્યારે આપણને એક પ્રકારની તેલની રીયુઝ થયેલા તેલની સ્મેલ આવે છે, જે અહીંયા બિલકુલ નથી આવતી. બિલકુલ ફ્રેશનેસ છે અને બંને વસ્તુના ઓથેન્ટિક ટેસ્ટ મળે છે. પ્રોપર અમે આણંદના જ છે. વીકમાં એક આ વખત આવવાનું અહીંયા આગળ હોય છે. એની સ્પેશિયલ વસ્તુ એ છે કે તમે કોઈ પણ સિઝનમાં આવો, મેથી ફ્રેશ જ મળે છે. જે મેથીના ભજિયાની જે ક્વોલિટી હોય, બહારથી થોડું ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ, એ આગળ પ્રોપર ક્વોલિટી હોય છે. વત્તા એની ચટણી, જે એની કઢી હોય છે, બહુ વધારે પડતી સ્વીટ નહીં, એનો તડકો બરાબર, અને ભજીયા જોડે જ્યારે તમે ખાઓ તો એકદમ મસ્ત એની કોમ્બિનેશન આવે છે. સોલ્ટેડ ફ્રાય કરેલા મરચાં બી આવે છે, જે કોઈને સ્પાઇસી ગમતું હોય, એટલા બધા તીખા પણ નહીં હોતા, જે તમે બાઇટ લઈને ખાઓ. આ થોડી સ્વીટ ચટણી, મેથીનું ટેક્સચર થોડું બીટર હોય છે, એટલે બીટર ફ્રાઈડ સ્વીટ ચટણી અને સ્પાઇસી તમે મૂકો એટલે આખું બ્લેન્ડિંગ બહુ સરસ થાય છે. આના જેવું એના બરકરાર ટેસ્ટ છે. પહેલેથી જ્યારથી વર્ષોથી ચાલે છે, હું એને 20 વર્ષ પહેલાંથી મને તો ખબર છે ત્યાં સુધી, અને લોકોએ આની આ જ બરકરાર ટેસ્ટ રાખ્યો છે એવરીથિંગ. અને ભાવમાં બી બધાને તમે જોઈ શકો છો, અહીંયા મારેલો જ છે ભાવ. મેં ત્યારે આવો તમને તો મેથીના, તાજી મેથીના ગોટા અહીંયા અવેલેબલ હોય છે, અને જે ટેસ્ટ છે જે છે એ એકદમ યુનિક ટેસ્ટ છે, અને હાઇજીન બી સારું છે, કારણ કે કંઈ ગંદકી કે એવું કંઈ દેખાતું નથી, એટલે હાઇજેનિક બી છે. પ્લસ એની અંદર કોઈ તેલ બી કંઈ એવું નથી કે ભાઈ ખરાબ યુઝ થતો હોય, અને આપણી સામે જ બનાવે છે. તો બેઝિકલી હું ફેમિલીને લઈને બી ઘણી વખત અહીંયા આવું છું, મારા પેરેન્ટ્સને લઈને બી અહીંયા આવું છું, અને ઘણી વખત અમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એમને લઈને બી, અત્યારે અમારા ઘરે ગેસ્ટ જ આવેલા છે તો એને બી લઈને અત્યારે નાસ્તો કરાવવા માટે અહીંયા મોર્નિંગમાં અહીંયા આવેલા છે. હું ખાસ ચેન્નઈથી ભજીયાઠો આવ્યો હતો. ચેન્નઈથી ખાસ ભજીયા ભજીયાઠો આવ્યો. આણંદની અંદર સારામાં સારો નાસ્તો અહીંયા જ મળે છે. ઓકે, એના રીઝન્સ તમે શું કહી શકો, સારામાં સારો તમને કેમ લાગે છે અહીંયા? આપણે ખાધા જેવું લાગે જ નહીં, સરસ નાસ્તો હોય ઘરે જ કરીએ આપણે એવું લાગે. ક્વોલિટી એકદમ સારી, તેલ ચણા લોટ બધું સારું. આમ સારું અમે અત્યાર સુધી મોસ્ટ ઓફ આપણી વિદ્યાનગર, આણંદ, બોરિયાવી બધી જગ્યાએ આવા ભજીયા ખાધા છે. પણ એકચ્યુઅલી અમે જ્યારે પણ ગાયત્રીના આવી રીતે ભજીયા ખાધા, પણ ત્યાર પછી અમે બીજી જગ્યાએ ભજીયા ખાવા જ નથી ગયા. અને બીજી વસ્તુ કે જ્યારે બીજી જગ્યાએ ભજીયા ખાતા હતા તો પહેલાં પહેલું તો શું થતું હતું કે આમ ગળું ને એ બધું પકડાતું હતું અમારે, અને તેલનો આમ સ્મેલ ને એવું બધું આવે. જ્યારે અમને ભજીયાથી શું થાય છે કે પહેલાં પહેલું તો એમને ભજી એકદમ સ્મૂથ હોય છે, અને એમનો જે ચણાનો લોટ ને બેસન જે વાપરે છે ને એ ટુ ગુડ, એમ એમની ક્વોલિટી સુપર્બ છે. ગાયત્રી ભજીયા હાઉસમાં આજે હું ભજીયા, મેથીના ભજીયા ખાવા માટે આવ્યા છે. અમે અહીંયા અમારા મિત્ર કહે છે કે બહુ સરસ મળે છે, એટલે હું આજે એમની સાથે આવ્યો છું. તો આવીને જોયું તો એની સ્વચ્છતા સારી છે, બીજું પાણીની વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થા ફાઇન છે, એમના સહકાર બહુ સારો છે, ઓર્ડર પણ સારી રીતે લઈને આપે છે, અને મેથીના ભજીયા સરસ ટેસ્ટી છે, એટલે બધા અહીંયા આવે છે. આ ફેમસ દુકાન છે અને ફેમસનો લાભ બધા લે છે. હા, અમે ગાયત્રી ભજીયા હાઉસમાં આવીએ છીએ, અને મેથીના ભજીયા સ્પેશિયલ બનાવે છે ઘરમાં ગરમ. ઠંડુ ભજીયા તો કોઈને આપતા જ નથી, અને અમે કેટલાય વર્ષથી અમને જ્યારથી દુકાન, ત્યારથી અઠવાડિયામાં એકવાર તો અમે જરૂર મુલાકાત લઈએ છીએ, અને કોઈ જાતની અમને સ્વચ્છતા વધારે હોય છે. આ ગાયત્રી ભજીયા સ્વચ્છતા, પાણી વાણી બધું ઠંડુ બધું પબ્લિકને મળી રહે, અને લોકો ઘરે પેકિંગ કરીને પણ લઈ જાય છે ભજીયા, અને સારી રીતે સેવાય આપે છે, એટલે ગ્રાહકોને સંતોષ એ સારો. એકવાર અહીંના બટાકાવાળા અને જે આ મેથીના ગોટા છે, એક નંબર છે. અને અહીંની સૌથી સારી વસ્તુ મને ગમે છે તો એ છે હાઇજીન, અને આને જ લઈને અમે અહીંયા આવીએ છીએ, સ્વાદ સાથે સ્વચ્છતા. અહીંયા આપણી સાથે ગાયત્રી ફરસાણા હાઉસમાં, જે આખો ફેમિલી બિઝનેસ છે, તો સચિનભાઈ આપણે બોલતા મધર અહીંયા છે, તો આપણે એમની સાથે વાત કરીએ કે આ બિઝનેસ અમે કેવી રીતે આગળ લઈ આવ્યા છે. પપ્પા જમવા ગયા છે, મારો હેલ્ધી પડે બરાબર. પહેલા હું બેસતી હતી, એટલે થોડો થોડો મને એક્સપિરિયન્સ મળ્યો. ક્યારેક ક્યારેક બેસવાથી મળેલા અનુભવનો ઉપયોગ સચિનભાઈના માતુશ્રીએ ત્યારે કરવો પડ્યો કે જ્યારે સચિનભાઈના પિતાજીનો દેહાંત થયો અને આ વ્યવસાયની જવાબદારી એમના પર આવી. આજની તારીખમાં સચિનભાઈ અને એમનો પૂરો પરિવાર શ્રી ગાયત્રી ફરસાણ હાઉસનો વ્યવસાય ખૂબ નિષ્ઠાથી, ગ્રાહકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરીને આગળ વધારી રહ્યા છે. આપ પણ જો સ્વાદ સાથે સ્વચ્છતાના આગ્રહી છો,
તો જરૂર પધારો શ્રી ગાયત્રી ફરસાણ હાઉસ આણંદ। મિત્રો, વિડીયોને પૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। ફરીથી આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ।